Good morning. કેમ છો બધા? મજામાં છો? ઓકે. ચાલો તો આજે હું તમને એક રમત દ્વારા નવી પ્રવૃત્તિ કરાવવાની છે. એવી પ્રવૃત્તિ કરવાની તો તમને બધાને ખૂબ જ મજા આવે છે. મને ખબર જ છે. તમને આ પ્રવૃત્તિમાં મજા જ આવશે. તો ચાલો હવે હું તમને જે પ્રમાણે કહું ને તે પ્રમાણે તમારે કરવાનું છે. જો હું એક તાળી પાડું તો તમારે એક તાળી પાડવાની અને તમારે મનમાં ગણતા જવાનું. ત્યાર પછી હું બે તાળી પાડું તો તમારે બે તાળી પાડવાની. પછી હું એક અને બે, ત્યાર પછી બે અને ત્રણ, એવી રીતે અલગ અલગ પેટર્નમાં હું તાળી પાડીશ. તે પ્રમાણે પણ મારું જોઈને તમારે તાળીઓ પાડવાની છે. તો ચાલો બધા રેડી? ઓકે. કેવી રીતે તાળી પાડી? સૌથી પહેલા આપણે એક તાળી પાડી, ત્યાર પછી બે તાળી પાડી, એવી એક આખી પેટર્ન બનાવી ને આપણે. એવી જ રીતે ફરી પાછા આપણે કેટલી તાળી પાડી? એક, પછી બે, ત્રણ, એવી આખી પેટર્ન પ્રમાણે આપણે તાળી પાડી ને. એવી જ રીતે છેલ્લે આપણે કેવી રીતે તાળી પાડેલી? પહેલા આપણે બે પાડેલી, ત્યાર પછી એક પાડેલી. તો તમને તાળીઓ પાડવાની મજા આવી ને? અલગ અલગ પેટર્ન દ્વારા તાળીઓ પાડતા આવડી ગઈ ને તમને? ચાલો એવી જ રીતે આપણે બીજી રીતે આપણે પેટર્ન બનાવીએ. જો બાળ મિત્રો, અહીં આ એક ફૂલ છે. એ ફૂલને આપણે પહેલા અહીં મૂકીએ છીએ. શેનું ફૂલ છે આ? હા, જાસૂદનું ફૂલ છે. ચાલો હવે આપણે એની બાજુમાં એક પાન મૂકીશું. શું મૂક્યું આપણે? પાન છે. પહેલા આપણે ફૂલ મૂક્યું અને પછી મૂક્યું પાન. હવે ફરી પાછા આપણે શું મૂકીશું? ફૂલ મૂકીશું. શું મૂકીશું? ફૂલ મૂકીશું. હવે ફૂલ મૂક્યું, એની બાજુમાં શું આવશે? બીજું ફૂલ આવશે? નહીં, પાન આવશે. હા, તો ચાલો હવે આપણે એની બાજુમાં ફરી પાન મૂકીશું. મૂકી દીધું ને પાન. હવે પાછું શું આવશે? હા, ફૂલ આવશે. શું આવશે? ફૂલ આવશે. ફૂલનો રંગ તો કેવો સરસ છે. ચાલો હવે ફૂલની બાજુમાં આપણે બીજું શું મૂકશું? પાન. શું મૂકી દીધું? પાન. અને પાછું આપણે એની બાજુમાં શું મૂકીશું? ફૂલ મૂકીશું. તો જુઓ, આપણે પહેલા અહીં શું મૂક્યું? ફૂલ, પછી પાન, પાછું ફૂલ, પાન, ફૂલ, પાન, અને ફરી પાછું છેલ્લે ફૂલ. તો જુઓ બાળ મિત્રો, આ ફૂલ અને પાન દ્વારા આપણી એક પેટર્ન બની ગઈ ને. હા, ચાલો હવે ફરી પાછા આપણે બીજી વસ્તુ દ્વારા પેટર્ન બનાવીએ. જુઓ બાળ મિત્રો, હું કઈક નવું નવું લાવી છું. આ શું છે? હા, બિસ્કિટ છે. એ તમને બિસ્કિટ જોઈને તો મોઢામાં પાણી છૂટતું હશે, ખરું ને? કઈ નહીં, તમે સ્કૂલે આવશો ને ત્યારે આપણે બધા બિસ્કિટ ખાઈશું, શરબત પીશું. ચાલો, આ કેવી બિસ્કિટ છે? હા, લંબચોરસ બિસ્કિટ છે. ચાલો હવે એની જ બાજુમાં બીજી બિસ્કિટ મૂકું છું. એ કેવી છે? ગોળ છે. આ લાંબી બિસ્કિટ છે, આ ગોળ છે. હવે પાછી આપણે ગોળ બિસ્કિટ મૂકીશું. ચાલો હવે એની બાજુમાં આપણે પાછા લાંબી બિસ્કિટ મૂકીશું.
એક લાંબી બિસ્કિટ એક ગોળ બિસ્કિટ પાછી ગોળ બિસ્કિટ એટલે શું થયું હા સરસ પહેલા લાંબી બિસ્કિટ અને પછી વચ્ચે બે ગોળ બિસ્કિટ પાછે અહીંયા ઘડી કઈ બિસ્કિટ આવશે હા ગોળ બિસ્કિટ આવશે કેટલી બિસ્કિટ મૂકશું આપણે અહીં એક મૂકશું બે મૂકીશું અરે વાહ તમને તો પેટર્ન બનાવતા આવડી ગઈ ચાલો અહીં આપણે બે બિસ્કિટ મૂકી દીધી છે ફરી પાછા આપણે ગોળ બિસ્કિટ મૂકશું ને નહીં તો લંબચોરસ અરે વાહ ચાલો લંબચોરસ બિસ્કિટ મૂકી દીધી એટલે લાંબી બિસ્કિટ મૂકી હવે પાછા આપણે કેવી બિસ્કિટ મૂકીશું હા ગોળ બિસ્કિટ મૂકીશું કેવી બિસ્કિટ મૂકીશું ગોળ બિસ્કિટ મૂકીશું હવે પાછા ગોળ બિસ્કિટ મૂકીએ ને નહીં તો લાંબી બિસ્કિટ અરે વાહ ચાલો લાંબી બિસ્કિટ મૂકી દીધી હવે પાછા આપણે કેવી બિસ્કિટ મૂકીશું ગોળ બિસ્કિટ બે ગોળ બિસ્કિટ મૂકી દઈએ ને કેટલી મૂકવાની બે કે એક બે અરે વાહ તમને તો બધાને આવડી ગયું અને છેલ્લે પાછા આપણે કઈ બિસ્કિટ મૂકશું લંબચોરસ એટલે લાંબી બિસ્કિટ તો જુઓ અહીં આખી એક પેટર્ન બનેલી દેખાય છે ને તમને બની ગઈ ને પહેલા કેવી બિસ્કિટ હતી લંબચોરસ એટલે લાંબી પછી બે ગોળ પાછી લંબચોરસ પાછી બે ગોળ જો એવી રીતે આખી પેટર્ન આપણે બનાવી દીધી જુઓ આપણે અલગ અલગ વસ્તુઓ દ્વારા પેટર્ન શીખ્યા ને હવે આપણે અહીં બોર્ડ ઉપર પણ પેટર્ન શીખીએ હવે પહેલી લીટીમાં આપણે કઈ પેટર્ન બનાવવાની છે શું લખેલું છે અહીંયા હા ટી જેવું કંઈક લખેલું છે ને હા એટલે ટીનો આકાર દોરેલો છે કેવો ટીનો હવે અહીં પહેલા સીધો ટી છે અને અહીં ઊંડો ટી છે ફરી પાછો અહીં સીધો ટી છે હવે અહીં આપણે જાતે બનાવવાની છે પેટર્ન તો અહીં શું આપણે કેવો ટી કરીશું હા ઊંડો ટી કરીશું તો જોજો હા બધા પહેલા ઊભી લીટી કરવાની અને પછી આડી લીટી કરવાની એટલે આ કેવો ટી બની ગયો ઊંડો ટી હવે અહીં અરે વાહ અહીં પાછો આપણે સીધો ટી કરીશું જુઓ બની ગયો ને હવે છેલ્લે આપણે કેવો ટી કરીશું હા ઊંડો ટી કરીશું આપણે પહેલા ઊંડી લીટી કરીશું અને પછી આડી લીટી કરીશું એટલે બની ગઈ ને બાળકો પેટર્ન જુઓ હવે આપણે ફરી પાછી અહીંયા એક આપણે નવી પેટર્ન બનાવવાની છે હવે આ પેટર્નમાં ધ્યાનથી જોજો હા પહેલા બોક્સમાં આપણે શું કરેલું છે ગોળ કરેલું છે અને ગોળની અંદર શું છે નાનો ચોરસ છે ફરી પાછી એની બાજુના ખાનામાં શું છે ચોરસ છે ચોરસની અંદર ગોળ છે ગોળની અંદર ચોરસ અને ચોરસની અંદર ગોળ ફરી પાછું ગોળ છે ગોળની અંદર શું છે ચોરસ છે હવે આ ખાનામાં આપણે આવી પેટર્ન બનાવવાની છે તો ચાલો હવે ગોળ પછી શું આવશે હા ચોરસ આવશે શું આવશે ચોરસ હવે ચોરસની અંદર શું આવશે ચોરસની અંદર ચોરસ આવશે ને નહીં આવે તો શું આવશે અરે વાહ વેરી ગુડ ગોળ આવશે ચોરસની અંદર ગોળ આવશે ફરી પાછા આપણે અહીંયા શું કરીશું હા ગોળ કરીશું અને ગોળની અંદર ચોરસ કરીશું વેરી ગુડ તમને બધાને તો બહુ જ ફાઇન આવડે છે હવે છેલ્લે પાછા આપણે શું કરશું અહીંયા ચોરસ કરીશું વાહ મારા બાળકો તો બહુ હોશિયાર છે ચાલો ચોરસ બની ગયું હવે ચોરસની અંદર શું કરશું ગોળ કરશું અરે વાહ ખૂબ સરસ પેટર્ન બની ગઈ ખરું ને તો બાળ મિત્રો આજે આપણે પ્રવૃત્તિ જે કરી એમાં આપણને કેટલી મજા આવી કેમ મજા આવી ખબર
આપણે તાળીઓ પાડવાની તો ખૂબ જ ગમે એટલે પહેલી પેટર્ન આપણે તાળીથી કરી ત્યાર પછી આપણે સેના વડે બનાવેલી પેટર્ન હા બિસ્કિટ વડે અને ફૂલ અને પાન વડે બિસ્કિટની પેટર્ન બનાવી ત્યારે તમને બધાને બિસ્કિટ ખાવાનું મન થઈ ગયું હશે ખરું ને હા કઈ નહીં આપણે બધા સ્કૂલે પાછા ભેગા થઈશું ને ત્યારે આપણે બિસ્કિટ પણ ખાઈશું તો આજે આપણે તાળી વડે અને અલગ અલગ વસ્તુઓ વડે અને બોર્ડ ઉપર એના દ્વારા આપણે પેટર્ન શીખ્યા ને હા ચાલો તો આપણે પાછા મળીશું